આલ્કોહોલ સંયોજનોના કાર્બન ઓક્સિજન બંધના ખંડની પ્રક્રિયાઓ. વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે આલ્કોહોલમાં ઓક્સિજન હાઇડ્રોજન વચ્ચેના બંધના ખંડની પ્રક્રિયાઓનો અભ્યાસ કર્યો અને હવે આપણે આલ્કોહોલ સંયોજનોના કાર્બન ઓક્સિજન સહસંયોજક બંધના ખંડની પ્રક્રિયાનો અભ્યાસ કરીશું. તો એમાં સૌ પ્રથમ એચએક્સ સાથેની પ્રક્રિયા. તો આલ્કોહોલની એચએક્સ સાથેની પ્રક્રિયા કરતા આલ્કાઇલ હેલાઇડ પ્રાપ્ત થાય છે અને પાણીનો અણુ પ્રાપ્ત થાય છે. તો આ ઘટના દરમિયાન અહીં આ કાર્બન અને ઓક્સિજન વચ્ચેના બંધનું ખંડન થાય છે અને અહીંથી એક એક્સ અહીં આર સાથે જોડાય છે અને ઓ એચ એચ સાથે જોડાય છે. આ પ્રક્રિયામાં આલ્કાઇલ સમૂહમાંનો કાર્બન અને હેલોજન વચ્ચેનો રાસાયણિક બંધ બની આલ્કાઇલ હેલાઇડ પ્રાપ્ત થાય છે, જેને ટૂંકમાં આર એક્સ વડે દર્શાવી શકાય છે. તો આર એક્સ વત્તા એચ ટુઓ. આ પ્રક્રિયામાં કાર્બન અને ઓક્સિજન વચ્ચેના બંધનું ખંડન થયું. નંબર બે, જેમ કે અહીં આ CH3CH2OH વત્તા HCl નિર્જળ ZnCl2 ઉદ્દીપકની હાજરીમાં રાસાયણિક પ્રક્રિયા કરતા અહીં આ કાર્બન અને ઓક્સિજન વચ્ચેના બંધનું ખંડન થઈ આ ઇથાઇલ સમૂહ સાથે ક્લોરિન જોડાશે. તેમજ OH સમૂહ સાથે હાઇડ્રોજન પરમાણુ જોડાશે અને પરિણામે પ્રક્રિયાને અંતે પ્રાપ્ત થશે ઇથાઇલ ક્લોરાઇડ CH3CH2Cl વત્તા H2O. આ પ્રક્રિયા એ કાર્બન ઓક્સિજન વચ્ચેના બંધના ખંડની પ્રક્રિયા છે. એ જ રીતે અહીં આઇસોપ્રોપાઇલ આલ્કોહોલની HCl સાથે રાસાયણિક પ્રક્રિયા કરીએ છીએ ત્યારે આ કાર્બન અને ઓક્સિજન વચ્ચેના બંધનું ખંડન થઈ રાસાયણિક પ્રક્રિયા થાય છે. અહીં એક Cl આઇસોપ્રોપાઇલ ગ્રુપ સાથે જોડાઈને આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ પ્રાપ્ત કરે છે CH3CHCH3, અહીં લખીશું Cl વત્તા H2O. અને અહીં આપણે તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલની નિર્જળ ZnCl2 ઉદ્દીપકની હાજરીમાં HCl સાથે રાસાયણિક પ્રક્રિયા કરીશું તો અહીં કાર્બન અને ઓક્સિજન વચ્ચેના બંધનું ખંડન થઈ ક્લોરિન અહીં જોડાય છે અને આ OH સમૂહ સાથે હાઇડ્રોજન પરમાણુ જોડે H2O બનાવે છે. અહીં તૃતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ પ્રાપ્ત થાય છે. તો તૃતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ વત્તા H2O. આ જે રાસાયણિક પ્રક્રિયાઓ હતી તેમાં કાર્બન અને ઓક્સિજન વચ્ચેના બંધની ખંડની પ્રક્રિયા આ તૃતીયક આલ્કોહોલ ખૂબ જ ઝડપથી આપે છે. આ તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ, જેને આપણે તૃતીયક આલ્કોહોલ તરીકે ઓળખીએ, તે ખૂબ જ ઝડપથી ત્વરિત રાસાયણિક પ્રક્રિયા આપે છે અને દ્રાવણમાં તૈલી બિંદુઓ છૂટા પડે છે, જે તૃતીયક બ્યુટાઇલ ક્લોરાઇડને આભારી છે. જ્યારે દ્વિતીયક આલ્કોહોલ ધીમે ધીમે રાસાયણિક પ્રક્રિયા અનુભવે છે. આશરે 5-1 મિનિટમાં દ્રાવણ દુધિયા રંગનું બને છે, એના માટે આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ જવાબદાર છે. જ્યારે પ્રાથમિક આલ્કોહોલની સક્રિયતા એ અહીં આ તૃતીયક અને આ દ્વિતીયક બંનેની સાપેક્ષે ઓછી છે, અહીં ધીમે ધીમે રાસાયણિક પ્રક્રિયા થાય છે. બહુ લાંબા સમયને અંતે પ્રક્રિયા થઈ આપણને પ્રાથમિક ક્લોરાઇડ પ્રાપ્ત થઈ શકે છે. લાંબા સમય સુધી દ્રાવણ ચોખ્ખું રહે છે અને પરિણામે આ ઘટનાને આધારે આપણે અહીં આલ્કોહોલની સક્રિયતાનો ક્રમ કહી શકીએ છીએ કે તૃતીયક આલ્કોહોલ જે છે એ સૌથી વધુ સક્રિય છે, દ્વિતીયક આલ્કોહોલ એનાથી મધ્યમ સ્તરનું અને પ્રાથમિક આલ્કોહોલની સક્રિયતા ઓછી છે. બરાબર, તો એ બધા જુદા જુદા પ્રકારના આલ્કોહોલની સક્રિયતાનો ક્રમ દર્શાવ્યો. આલ્કોહોલ સંયોજનને ફોસ્ફરસ ટ્રાઇબ્રોમાઇડ સાથેની પ્રક્રિયા આપેલી આ રાસાયણિક પ્રક્રિયા એ પણ અહીં કાર્બન અને ઓક્સિજન વચ્ચેના બંધના ખંડનની પ્રક્રિયા છે. અહીં હાઇડ્રોક્સિલ સમૂહનું વિસ્થાપન બ્રોમિન વડે થશે અને પરિણામે આલ્કાઇલ બ્રોમાઇડ પ્રાપ્ત થશે. તો અહીં આ કાર્બન અને ઓક્સિજન વચ્ચેના બંધની ખંડની પ્રક્રિયા ફોસ્ફરસ ટ્રાઇબ્રોમાઇડની ઉપસ્થિતિમાં થતા 3 મોલ આલ્કાઇલ બ્રોમાઇડ પ્રાપ્ત થાય છે વત્તા એક H3PO3 પ્રાપ્ત થશે, જેને આપણે ફોસ્ફરસ એસિડ તરીકે ઓળખી શકીએ છીએ. એક ઉદાહરણ તરીકે આપણે આલ્કોહોલ તરીકે મિથેનોલ લઈ શકીએ. ધારો કે આપણી પાસે અહીંયા મિથેનોલ છે, તો મિથેનોલની અંદર કાર્બન હાઇડ્રોજન સહસંયોજક બંધ ઉપરાંત કાર્બન ઓક્સિજન વચ્ચે સહસંયોજક બંધ પણ છે. હવે આવા 3 મોલ મિથેનોલની પ્રક્રિયા આપણે PBr3 સાથે કરીએ છીએ ત્યારે અહીં કાર્બન અને ઓક્સિજન વચ્ચેના બંધનું ખંડન થઈ બ્રોમિન અહીં જોડાય છે અને એક એવા ટોટલ 3 OH સાથે એક ફોસ્ફરસ પરમાણુ જોડીને H3PO3 બનાવે છે. તો આ પ્રક્રિયા એ પણ
કાર્બન ઓક્સિજન વચ્ચેના બંધનની પ્રક્રિયા છે. કાર્બન ઓક્સિજન વચ્ચેના બંધનની પ્રક્રિયા. H3PO3 ફોસ્ફરસ એસિડ પ્રાપ્ત થશે. આલ્કોહોલ સંયોજનના ઓક્સિડેશન પ્રક્રિયાઓ. આલ્કોહોલ સંયોજનની ઓક્સિડેશન પ્રક્રિયામાં અહીં આપણને કાર્બન અને હાઇડ્રોજન એમ બંને વચ્ચેના સહસંયોજક બંધના ખંડની પ્રક્રિયા તેમજ ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેના બંધના ખંડની પ્રક્રિયા એમ બંને પ્રકારના બંધના ખંડની પ્રક્રિયા થતી જોવા મળે છે. આલ્કોહોલ સંયોજનના ઓક્સિડેશનની પ્રક્રિયામાં અહીં આલ્કોહોલમાંના કાર્બન તેમજ હાઇડ્રોજન વચ્ચેના બંધના ખંડની પ્રક્રિયા તેમજ ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેના બંધના ખંડની પ્રક્રિયા એમ બંને પ્રકારની પ્રક્રિયાઓ અહીં જોવા મળે છે. આ ઘટના દરમિયાન અહીંથી એક હાઇડ્રોજન અને બીજા નંબરે આ ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે રહેલો બંધનું ખંડન થઈ આ પણ એક હાઇડ્રોજન દૂર થશે અને પરિણામે તે પ્રક્રિયાને આપણે ડીહાઇડ્રોજનેશન પ્રક્રિયા તરીકે ઓળખીશું. ડીહાઇડ્રોજનેશન પ્રક્રિયાને અંતે H2 દૂર થશે. આ કાર્બનનો એક ઇલેક્ટ્રોન તેમજ આ એક ઓક્સિજનનો એક ઇલેક્ટ્રોન કાર્બન અને ઓક્સિજન વચ્ચે આવતા કાર્બન ઓક્સિજન વચ્ચે એક નવા પાઇ બંધની રચના થશે. અહીં શરૂઆતમાં ઘટક સંયોજનમાં કાર્બન તેમજ ઓક્સિજન બંને sp3 સંકૃત હતું જે હવે sp2 સંકૃતમાં રૂપાંતર પામે છે. અહીં આ ઘટના દરમિયાન હાઇડ્રોજનનો અણુ દૂર થાય છે માટે આ પ્રક્રિયાને આપણે આલ્કોહોલની ઓક્સિડેશન પ્રક્રિયા તરીકે ઓળખાવી શકીએ છીએ. હવે અહીં જો પ્રાથમિક આલ્કોહોલ હોય તો પ્રાથમિક આલ્કોહોલની આપણે ઓક્સિડેશન પ્રક્રિયામાં ઓક્સિડેશન કરતાને ધ્યાનમાં રાખીને તેનું ઓક્સિડેશન થતું હોય છે. જો પ્રથમ તબક્કાની અંદર અહીં આ હાઇડ્રોજન તેમજ આ હાઇડ્રોજન દૂર થાય તો ડીહાઇડ્રોજનેશન્સની પ્રક્રિયા થશે. ડીહાઇડ્રોજનેશન્સની પ્રક્રિયાની અંતે આપણને એક આલ્ડીહાઇડ પ્રાપ્ત થશે. અને જો હવે તેને અન્ય ઓક્સિડેશન કરતા પદાર્થની ઉપસ્થિતિમાં ઓક્સિડાઇઝિંગ એજન્ટ KMnO4 કે અન્ય કોઈ પણ ઓક્સિડેશન કરતા પદાર્થની ઉપસ્થિતિમાં તમે એનું ઓક્સિડેશન કરશો તો અહીં એક ઓક્સિજન ઉમેરાશે અને પરિણામે કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર થશે. તો RC OO અહીં એક ઓક્સિજન ઉમેરાશે. હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે એક નવો રાસાયણિક બંધ બનશે. આ રીતે કાર્બોક્સિલિક એસિડ બનશે. તો પ્રથમ તબક્કાની અંદર તમે ઓક્સિડેશન પ્રક્રિયા કરો છો તે દરમિયાન ડીહાઇડ્રોજનેશન્સ રિએક્શન્સ થાય છે. ડીહાઇડ્રોજનેશન્સ એટલે કે ડીહાઇડ્રોજિનેશન અને તે પ્રક્રિયા દરમિયાન આલ્ડીહાઇડ પ્રાપ્ત થાય છે. આલ્ડીહાઇડ પણ જો વધુ તેનું ઓક્સિડેશન કરશો તો કાર્બોક્સિલિક એસિડ પ્રાપ્ત થશે. જો તમે આ રાસાયણિક પ્રક્રિયા KMnO4 જેવા પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થની ઉપસ્થિતિમાં કરી હોત, KMnO4+KOH જેવા પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થની ઉપસ્થિતિમાં ઓક્સિડેશન પ્રક્રિયા કરી હોત તો પ્રાથમિક આલ્કોહોલમાંથી સીધી સીધો કાર્બોક્સિલિક એસિડ પ્રાપ્ત કરી શક્યા હોત. હવે નંબર બે, આલ્કોહોલની જો તમે CrO3 જેવા નિર્બળ ઓક્સિડેશન કરતા પદાર્થની ઉપસ્થિતિમાં રાસાયણિક પ્રક્રિયા કરશો તો તેવા સંજોગોમાં આલ્ડીહાઇડ પ્રાપ્ત થાય છે. આલ્ડીહાઇડ હવે પ્રાથમિક આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડની નિપજ તમારે સારા એવા પ્રમાણમાં પ્રાપ્ત કરવી હોય તો PCC જેવો ઉત્તમ ઉદ્દીપક, PCC જેવો ઉત્તમ પ્રક્રિયક કે જેને આપણે ઓક્સિડેશન કરતા પદાર્થ તરીકે ઓળખીએ છીએ તેનો ઉપયોગ કરવો પડે, જે સામતે પિરિડીન જેવા બેઝની HCl અને CrO3ની ઉપસ્થિતિમાં PCC બનવાને કારણે શક્ય બની શકે છે. આ પિરિડીન એ નાઇટ્રોજનયુક્ત વિષમ ચક્રીય પ્રણાલી છે. તેના સંપર્કમાં HClમાંનો H+ આયન આવતા પિરિડિનિયમ બને છે અને ક્લોરાઇડ છૂટો પડે છે, જે CrO3 સાથે આ રીતે જોડાઈને પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ બનાવે છે. આ પિરિડિનિયમ ક્લોરોક્રોમેટની ઉપસ્થિતિમાં હંમેશા આપણે પ્રાથમિક આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ નિપજ બનાવી શકીએ છીએ, પણ કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર થઈ શકતું નથી. જો તમારે અંતિમ નિપજ એ આલ્ડીહાઇડ પ્રાપ્ત કરવી હોય તો પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ એ સૌથી ઉત્તમ ઓક્સિડાઇઝિંગ એજન્ટ ઉપયોગમાં લઈ શકો છો.
અહીં આ કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હશે તો પણ તેનું તે ઓક્સિડેશન કરતું નથી. આ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે, એની ઉપસ્થિતિમાં ઓક્સિડેશન પ્રક્રિયા થશે. એ માત્ર ને માત્ર પ્રાથમિક આલ્કોહોલનું જ ઓક્સિડેશન કરશે અને તેમાંથી આલ્ડિહાઇડમાં રૂપાંતર કરશે. તો પ્રક્રિયાને અંતે અહીં આ રીતની નિપજ બનશે CH3CH અને અહીં આવશે CHO. બરાબર, આ અંતિમ નિપજ આપણને પ્રાપ્ત થાય છે.